બાવીસ તારીખ આવી ગઈ છે ધીરે ધીરે. આ હા 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 અવધ નરેશ નો યુવરાજ, ભારત નો આર્યપુત, પરાત પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થવાના છે. હા હા હા. અને મને આઈમાને ચારણી કવિતાઓ બહુ ગમતી. મને યાદ આવે રામ ને લક્ષ્મણ વનમાં જાતા ત્યાં જાનકી નું હરણ થઈ ગયું. રામના આંખમાંથી આહુડા પડે છે. આ ચારણત્વ સાથે જોડાયેલો અહીંયા 18 વર્ણ જેટલા બેઠા છે એને ચારણત્વ માટે આવ્યા છે. અને આજે આપણે જીવીએ તો એ માનવાના જ છે આપણને. પછી અહીંયા બોલતા હોય ને વાહે મોઢા ગંધાતા હોય તો પછી ગોરખોદિયાના પેટના કહેવાય. પછી એ ન આલે પાછું, એ તો આર પાર જીવવું પડે. જીવી બતાવી તો ખબર પડે કેમ જીવાય. હમ હમ બોલતે નહીં, હમ કરતે. હા, બોલવું ને કરવું એમાં ઘણો ફેર હોય. એટલે કહેવાનો અર્થ મારો એ છે, દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે. આ હોનલ સોરૂ માટે બધાય માટે દુનિયા કહે છે આ માણા હાવ ખાલી છે. જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે ભલા માણસ. હા હા હા, હોનલ નું નામ ઈ અમારી જાહો જલાલી છે. એટલે મને આ બે કવિતા અહીંયા આ બધા એક એક શબ્દને પીવા વાળો વર્ગ અહીં બેઠો છે. એટલા માટે મને કહેવાનું મન થાય કે રામના આંખમાં આહું પડ્યા. લક્ષ્મણ અને પૂછે, જાડવાનો પૂછે, સણોઠીને પૂછે રામ, હો જાડવાને, વેલડ્યું, હે વેલડ્યું, તમે મારી સીતાને જોઈ, મારી જાનકીને તમે જોઈ, હે વનની ચણોઠી, તમે મારી સીતાને જોઈ, કોઈ જોઈ હોય તો કયો ની મારી જાનકીને. રસિક બિહારી કવિનું કવિ છે. પ્રકૃતિ કબાનવારી, તીખે નેન બાનવારી, હંસની કૃપાનવારી, ભારી શાનવારી હે વદન વિ. મારી સીતા કેવી છે એવું ઓળખાણ આપું રામ કે. પ્રકૃતિ કબાનવારી, તીખે નેન બાનવારી, હંસની કૃપાનવારી, ભારી શાનવારી હે ને વદન વિશાલવારી, અધર પર બાલવારી, પાનીપદ લાલવારી, મત ચાલવારી હે. રસિક બિહારી નેહવારી, દિવ્ય દેહવારી, સંતત અસેહવારી, સત્ય નેહવારી હે. કોઈ વંચારીને નિહારી તો બતાવો વેગી પ્યારી છો હમારી હે, જો એસે રૂપવારી હે. આવી મારી સીતાને કોઈ જોઈ. લક્ષ્મણે બાવડું પકડ્યું, ભાઈ હવે વધે છો થોડુંક, આપણે ક્ષત્રિયના દીકરા કહેવાય, આપણે બાઈ માણા હારું આમ આહુડા પાડી ભૂંડા લાગી, આપણે સૂર્યવંશી છે, આપણાથી આ ન થાય. અને પ્રકૃતિનો મરણ બદલાણો. એ લખન, તું એવું માને છે? વાહ ભાઈ ભાઈ, ન્યા ન્યા બરોબર બરોબર. અરે અરે, ભોળ કરવા આવ્યા છે ભાઈ. જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મેં તાજ રખતે હૈ, જિસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મેં આજ રખતે હૈ. પાગલો સે મત પૂછો તુમ ક્યા લોગે, કોઈ પાગલો સે મત પૂછો તુમ ક્યા લોગે, અગર કુછ માંગ બેઠા તો તુમ ક્યા દોગે. દેવાવાળી તો માં છે, આપણે શું આપી શકીએ. પ્રકૃતિનો મરણ રામનો બદલાણો કીધું. ગાય લખન, તું મને કાયર માને છે એટલે હું રહું છું, કે બાઈ માણા વગરનો થઈ ગયો એટલે રહું છું. ઉપર જઉં તો મારા પુરુષ સૂર્ય એમ કહેશે કે તું અમારી પુત્રવધુનું રક્ષણ ન કરી ગયો, અને નીચે જોઉં ને તો મારી હાહુ ધરતી એમ કહે છે કે મારી દીકરી ક્યાં. બાકી લક્ષ્મણ રામ કે છે, સાંભળી લે, એકવાર મને કોઈ એમ કહી દે કે આ જગ્યાએ સીતાજી છે તો હું દશરથનો દીકરો, મારું છાત્ર ધર્મ શું છે, સાંભળી લે. છાત્ર ધર્મની આ મજા છે. મને આ રામાયણ આઈના આંગણે બેઠા સોનબાઈ માને રામાયણ ને ગીતા બહુ ગમતા. એને એની વાત કોઈ કરે ને એટલે ભગત બાપુ એ કરે એટલે માં આમ તંદ્રામાં વહી જતા. એટલે આ વાત કરું, આ દેશના યુવાનો આપ મને બહુ સાંભળે એટલે કહી દઉં. આ દેશનું યુવાન કેવો હોય, હથિયારને આમ ધાર કાઢતો તો નદીને કાંઠે. એમાં એક છોકરી આવી, રામાયણની વાત કરું છું, એક છોકરી આવી, આવીને કેમ હું તને પ્રેમ કરું છું, મારે તારી યારે લગ્ન કરવા છે. રામાયણની ઓથેન્ટિક વાત કરું છું હું, હું કાયમ બોલ્યો છું, હું જેટલું બોલું છું કટાક્ષથી. એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયાર છે. આપણે કોઈ દી શબ્દ પાસા ખેંચે આજે હું બોલતા જ નથી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ. હા, અમને અમારું ચારણત્વ બોલાવે એ અમે બોલીએ છીએ. અમારામાં કાંઈ નથી પણ ચારણત્વમાં કંઈક છે. હા, એટલા માટે એટલે વાત કરું છું. એ છોકરી આવીને રૂપ બદલાવીને આવી હતી, રૂપાળી થઈને આવી હતી. હા, રૂપાળું થાતા આવડે ને એ બહુ ખરાબ. હા, એટલે એણે કીધું કે તને પ્રેમ કરું છું હું, મારી યારે લગ્ન કરી લે. હામું તો ન જોયું આ દેશના યુવાને, યુવા ધન છે એટલે કહું છું, પણ આમ તીરકામ થોલીને આમ નાક કાપ્યું, કાન કાપ્યા બે. અને પછી કીધું કે તું ગમે એવડી હોય, મહાસત્તા વાળાની બેન હોય તો એ ભલે, ગમે એવી રૂપાળી હોય,
ભારત નો જુવાન દશરથ નો દીકરો, તારા જેવી વાંદરિયું કેટલી વળ ખાવા આવે છે, મારી નજર માં ફેર ન પડે ભલા માણસ. એનું નામ લખન હતું, લખણેશ, દશરથ નો દીકરો સુમિત્રા નંદન. અને ઓલી રાવણ ની બેન સુરપંખા હતી, ત્રિલોક ને જીતવા વાળા રાવણ ની બેન હોય ને, તોય આ દેશનું યુવાન કહી દે કે મને મારી ખુમારી ના પાડે છે ભલા માણસ, મને મારું લોહી ના પાડે છે. ઈ જીવ છે ને, ઈ હવે બિયર બાર માં ડોલતા હોય, માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી ઘર પાટી હે તને કરડે કાળોતરો નાગ, હવે આના ક્યાં જઈને ગીત ગાવા. એની વાતો નથી, પણ રામે કીધું આ લખ્યા લાય હું ધનુષ બાણ, તિહું લોક જારું સાતો સાગર સુખાઈ ડારું, ગિરીને ઢહાઈ ડારું ભૂમિ ઉલટાવું મેં. જોજો આ આપણો બાપ જેની પ્રતિષ્ઠા થવાની છે, રામ બધાયને 18 વર્ણને કહું છું. સાહેબ એ બે જ ભાઈઓ હતા વનમાં, અને વિશ્વની મહાસત્તા જેની પત્રીનું હરણ કરી જાય, રાવણ જેવો તેવો નતો કાંઈ, દુશ્મને એવા જ જોઈ હામાં. રાવણ એટલે જેને એની શું એનું વર્ણન કરું તો સમય ને તારે વધારે બગડે, પણ નારાયણદાન બાપુ સુરુ કહે છે કે લંકા કેવી હતી, લંકા કોટ બંકા અટંકા નસંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હે, લગત તમાશા મોદ રાવણ કા વાસા જહાં ઘુઘર ઘમંકા ધીર રંભન ધમંકા હે, લગે શુદ્ર હલકા શુદ્ર વાસવ કા વાસા ત્યું ગહત અકાશા મની ખંભન જમંકા હે, નારણ ભનંત સુની રાવણ નિશાન ડંકા હહર જાત બંકા શોભાકા નાભ લંકા હે. ઈ લંકાપતિ રાવણે જેથી ડગલા દીધા એના હામો ધનુષ ની માથે પણછ ખેંચી તી, બડી બડી નતા કરતા રામ. રાવણ બહુ બોલતો હતો, બહુ રાવણ બહુ બોલ્યો, એટલે કોકે કીધું કે આટલો બધો બોલે છે જરાક જવાબ આપો ને. આ વિચાર ધજાળા ભરત બાપુ નો છે, ધજાળાના ઠાકર ભરત બાપુ, બહુ મને ગમી અમુક વાતો, બહુ આપણને મજા આવે એનો વિચાર છે. રાવણ બહુ બોલતો હતો, કોકે હનુમાનજી જામવન કે જવાબ તો આપો ક્યારનો, એમ તો જો બોલે હું આમ છું, હું ત્રણ લોક ને મેં કૈલાસ ઉપાડ્યો ને મેં આમ, બહુ બોલે. રામે કીધું એ જીવનમાં ઉતરવા જેવું રાણા સાહેબ જેજે. રાવણે શું કીધું ખબર, દોહ મોઢે થી બોલે ને એના સામું બોલવાનું ન હોય, એક જ મોઢે બોલે એના સામો જવાબ દેવાનો હોય ભલા માણસ, દોહ મોઢે થી બોલવા વાળા ને જવાબ દેવાનો ન હોય ભલા માણસ, એક મોઢા વાળા સામે એની ચિંતા કરાય, બાકી તો બોલવા વાળા બોલ્યા કરે. એ એનો કઈ તમે બળદ વેચાતા લ્યો જ, બળદ ના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કઈ કામ ન હોય. હા તમે આ પ્રગતિ કરો ને એને નીંદર ન આવે બોલો. અને એક નક્કી કરી લેજો, ત્રણ વસ્તુ એના માલિક ને પેલા ખાય, એક અગ્નિ, એક ઈર્ષા અને એક ક્રોધ. એના સર્જક ને એના માલિક ને પેલા મારે, પછી આગળ બીજાને નુકસાન કરે, નુકસાન બીજા નહીં કરે, સમાજ નહીં કરે. જો અગ્નિ પ્રગટાવે કોઈ ઝૂંપડામાં ઉભો રહીને આગ લગાડે અને પછી ઉભો રહી આમ કરીને મેં તો લગાડી છે, તો અગ્નિ આમ ન કે મારા જીવનદાતા તમે મને પ્રગટ કરી, તમે ઉભા રહ્યો, તમને વાંધો નહીં, એ તો એને જ હળગાવે ઉપાડે પેલા. અગ્નિ અને ક્રોધ, ક્રોધ પેલા એના માલિક ને બાળે, અને એક ઈર્ષા. અહીંયા આપણે હું તમે એમાં હું એમ કહું, તમે એમાં તમે મને લઈ લેવો, હું ભેળો જ છું, એ તો સ્થાન અહીંયા અમે બોલીએ એટલે અમે અહીંયા બેઠા, બાકી અહીંયા એવી એવી શ્રદ્ધાઓ લઈને આવ્યા છે કે કદાચ અમારી શ્રદ્ધા ક્યારેક ડગી હોય, ભલે અમુક એવા બેઠા છે હોનલ કીએ તો અહીંયા હમાઈ જાય, બાકી ડગલું ન માંડી અહીંયાથી ભલા માણે, એથી વધારે શું હોય. હા શ્રદ્ધામાં કાંઈ બધા એવું નથી, કાંઈ કોને દેખાડો કરે એ શ્રદ્ધા હોય એવું ન હોય. હા એટલે પણ વાત તમને ઈ કરું છું કે આ હું ને તમે આવ્યા હોનલના સાનિધ્યમાં, પ્રસાદ લીધો અથવા તો સીધા આવીને પ્રોગ્રામમાં આવ્યા, કાલ મને તમને એમ વિચાર થાય કે માના આશીર્વાદ મળ્યા છે કે નહીં, હો હો વરની શતાબ્દીમાં હું માના સાનિધ્યમાં ગયો, મેં થોડાક રૂપિયા ઉડાડ્યા, અથવા તો વાહે બેઠો તો ઉડાડવા નથી ગયો પણ હાવ શ્રદ્ધાથી ડાયરો સાંભળ્યો છે મેં, તો માએ મને આશીર્વાદ દીધા છે કે નહીં, એની લેબોરેટરી કરવી હોય તો હું તમને એક લેબોરેટરીનું મશીન આપું, વિજ્ઞાન પાસે નથી પણ એકચ્યુઅલી ચારણ પાસે હોય. હા ઇતિહાસો ને પઠારસો ને જીસકો ગાયા, તલવારો કી શાહો ને જીસકો દુલરાયા, વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં. યુદ્ધના મેદાનમાં લડે એને સૂરો કહેવાય, ચારણ ને દોઢહુરો કહેવાય. જ્યાં જ્યાં યુદ્ધો થયા છે ત્યાં ભેગા કપાણાય છે, ગામના પાદરમાંથી ચારણનું કુટુંબ નીકળ્યું હોય, માલ ઢોર લઈને નીકળ્યા હોય, ખબર પડે કે ફલાણા ગામના મોટો માણસ છે, એને હેરાન કરે છે ગરીબને, ઓલા દેવી પૂજકને, ઓલા દલિતને, ઓલા ફલાણાને, ઓલા ઢીકડાને, કોઈને, એટલે આ મનાવા જાય ચારણ. ભાઈ આમ ના કરો તમે, કોઈ પણ જ્ઞાતિ હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય, એને કોઈ હેરાન કરે ચારણ, કે આ તમારું બરાબર નથી, તમે મોટા માણસો એટલે આ તમારે ન થાય, એ કે તું થાય કર નહીં થાય, એક દી બે દિન ત્રીજો દી સુધી પરિણામ ન આવે,
અહીંયા કટાર નાખેલી છે, અહીંયા એવા અનેક ગામો ગામ દાખલાઓ છોગાળા ત્રાગા, અહીંયા તાળવે કટાર નાખી અહીંથી લોહીનો ફુવારો ઉડતો હોય અને પછી ડગલા માંડે હો આવડ ઘોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કર્ણલ ગાવી ગાવી બવસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજન મહાકાળી સમૃદ્ધ સભી નવલક સગત સોરાસીની સારણા હે જોગ માયા અને જ્ઞાન ન્યા ત્રાગા કરીને જીવન ટૂંકાવી દે કોકના માટે ત્રાગા કરે ઈ ચારણો છે. ચારણને ટાણું હાચવતા આવડે છે કે ટાણું ક્યારે હાચવું, એટલે અઢારે વર્ણ ચારણત્વને માને પણ જવાબદારી ટૂંકમાં કહું તો આપણી બહુ આવી જાય ચારણોની. તો આજ પણ પગે લાગવા બધા તૈયાર છે એટલે હું તમને એ કહેતો હતો કે કાલે મને એમાં હું આવું, મને તમને એમ થાય કે આઈમાના આશીર્વાદ મળ્યા કે નહીં, તો એટલું વિચારવાનું આપણો પાડોહી સારી ગાડી છોડાવે અને આપણે અંદરથી મોજના તોરા છૂટે કે આ હા હા મારો બાપલીઓ હમણાં કાંઈ નહોતું અને કેવી ગાડી છોડાય બહુ રાજી થાય હોનલ એને ખૂબ આપે, આવો વિચાર આવે તો માનું માના આશીર્વાદ મળી ગયા. પણ બાજુવાળો કે જાણીતો મિત્ર કુટુંબિક નાતીલો ગામનો કોક ગાડી છોડાવે નવી અથવા બંગલાનો નકશો બનાવે અને આપણને રાતે નીંદર ન આવે એટલે માનું હાથક પેઢીના પાપ જી પડ્યા છે, નકર હાવ આવું ન હોય. હા એ તો પાકી જ વાત છે, પણ ભટકા હે અરે તું હાવ ભટકાઈ ગયો એનું શું છે તારા જીવનમાં ભટકાઈ ગયો એ બહુ નડે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાન રામે કીધું કે લક્ષ્મણ એક વાર મને કોઈ કહી દે કે અહીંયા સીતાજી છે તો રસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાઉં મેં, ફિર જાનકી ન લાવું તો રામ નામ પલટાવું ધનુ બાન ના ઉઠાવું મેં. એ રામ અમારી આ હોનલ પણ રામે નાખી અને મોઢે હતી.